सुप्रभातम विद्यार्थी दोस्तों, हूँ छू डॉक्टर महेश दाफड़ा। मित्रों, आज 237 नो आ व्याकरण एपिसोड तमारी समक्ष हूँ प्रस्तुत करता खूब आनंद अनुभवी रह्यो छूं। मित्रों एज्युकेशन टच नामनी अपनी आ यूट्यूब चैनल पर अत्यार सुधीना तमाम एक थी मांडी अत्यार सुधीना तमाम ये व्याकरणना एपिसोड त्या प्रस्तुत हशे। आप चोक्कस आ चेनल नी मुलाकात लेशो, लाइक करशो, शेर करशो अने चेनल ने सब्सक्राइब करवानुं खास याद राखशो। मित्रों वधुमां वधु आ चेनल आ व्याकरणनो एपिसोड तमारा मित्रों सुधी पहोंचाडशो एवी हूँ अपेक्षा राखुं छूं। अने आजनो आ एपिसोड शुरू करता पहेला एक सरस मजानो सुविचार हूँ आपनी समक्ष प्रस्तुत करवा जई रह्यो छूं। मित्रों आजनो सुविचार छे, खोटा समय सारो अथवा खरो विचार आवे बस एज अपना माटे सुविचार छे। बहुत सरस मजानो सुविचार, जरे समय खराब चालतो होय, जरे खूबज खराब समय चालतो होय અને ત્યારે આપણા મગજની અંદર કોઈ સારો અથવા સાચો વિચાર જ્યારે આવે તો એ આપણા માટે એક સુવિચાર બની જાય છે। એટલે ખોટા સમયે સારો અથવા તો ખરો વિચાર આવે બસ એ જ આપણા માટે સુવિચાર। મિત્રો આનાથી મોટો સુવિચાર બીજો શું હોઈ શકે, બરાબર? આજના સુવિચાર પછી આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ અને એ છે મિત્રો, આપણે જે ભણી રહ્યા છે એ ભણી રહ્યા છે ઇનડેફિનેટ પ્રોનાઉન્સ। આપણે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો એ છે ઇનડેફિનેટ પ્રોનાઉન્સ, જેને આપણે ગુજરાતીની અંદર શું કહીશું, અનિશ્ચિત સર્વનામ, જેને આપણે ગુજરાતીમાં કહીશું અનિશ્ચિત સર્વનામ। ગુજરાતીમાં આપણે એને અનિશ્ચિત અથવા તો અચોક્કસ સર્વનામ તરીકે ઓળખીએ છીએ। મિત્રો આપણે જે ભણી રહ્યા છીએ એ ભણી રહ્યા છીએ 11મું ઇન્ડેફિનિટ પ્રોનાઉન્સ અને એ છે નો વન। આપણે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ છે નો વન। ગઈકાલે વાત કરી હતી મિત્રો, ફરી એકવાર વાત કરું, કોઈ જ નહીં, નો વર્તનો થશે કોઈ જ નહીં, કોઈ જ નહીં, નો વન એનો અર્થ થશે કોઈ જ નહીં, અને નો અથવા તો નન એ એક પણ વ્યક્તિ નહીં અથવા કોઈ નહીં એવી વાત કરે છે, એક પણ વ્યક્તિ નહીં અથવા તો કોઈ નહીં એવી અહીંયા વાત કરવામાં આવે છે। બીજું તે એક વચનમાં જ વપરાય છે, કોઈ જ નહીં એ એક વચનમાં જ વપરાય છે, તેની આ સર્વ સર્વનામ સાથે ક્રિયાપદ પણ એક વચનમાં વાપરવામાં આવે છે, એક પણ વ્યક્તિ નહીં, કોઈ જ નહીં, બરાબર સમજી લો મિત્રો, નો વનનો અર્થ થશે કોઈ જ નહીં, એક પણ વ્યક્તિ નહીં, નો વન અથવા તો નન, નો વન અથવા નન, એનઓ એન ઈ નન, આ બંનેનો અર્થ કોઈ જ નહીં, એક પણ વ્યક્તિ નહીં એવો અહીંયા બંનેનો અર્થ થશે। મિત્રો આપણે ઉદાહરણ લેશું તો તમને કદાચ થોડો વધારે ખબર પડશે, વધારે ખ્યાલ આવશે। મિત્રો વી કોલ, દાખલા તરીકે વી કોલ્ડ બટ નો વન answered, answered
વી કોલ્ડ, અમે બોલાવ્યા હતા, બટ પણ નો વન આન્સર્ડ, પણ કોઈ જ વ્યક્તિએ જવાબ આપ્યો હતો નહીં. નો વન આન્સર્ડ, કોઈ એક પણ વ્યક્તિએ, કોઈ જ નહીં, કોઈ જ વ્યક્તિએ નહીં, કોઈ જવાબ આપ્યો ન હતો. વી કોલ્ડ, વી કોલ્ડ, બટ નો વન આન્સર્ડ, પણ કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં, પ્રત્યુત્તર આપ્યો હતો નહીં. વી કોલ્ડ, અહીં તમે જોઈ શકો છો, એક પણ વ્યક્તિ નહીં, કોઈ જ નહીં, કોઈ એટલે કોઈ કરતાં કોઈ જવાબ આપ્યો ન હતો. બીજું ઉદાહરણ લઈશું, દાખલા તરીકે આપણે લઈ શકીએ, હિ ટોલ્ડ નો વન નો વન નોટ ઇવન હિઝ ફાધર હિ ટોલ્ડ નો વન નોટ ઇવન હિઝ ફાધર તે કહેતા હતા, કોઈ જ નહીં, તેમના પિતા પણ નહીં. હિ ટોલ્ડ, તેઓ કહેતા હતા, તેણે કહ્યું હતું, તેણે કીધું, નો વન, કોઈ જ ન, નોટ ઇવન હિઝ ફાધર, તેમના પિતા પણ ન હતા, એટલે પિતા એ સિવાય પણ કોઈ પણ હતું નહીં. હિ ટોલ્ડ નો વન, કોઈ જ નહીં, નોટ ઇવન હિઝ ફાધર, નોટ ઇવન હિઝ ફાધર, તેના પિતા પણ નહીં. એમ તે કહેતા હતા કે કોઈ જ નહીં, નોટ ઇવન હિઝ ફાધર, તેમના પિતા પણ નહીં. મિત્રો, આ વાત હતી એ નો વન અને તેના ઉપયોગની. મિત્રો, ભલે બે જ ઉપયોગ ભણીએ, પણ સારું ભણીએ, યાદ રહી જાય એવું ભણીએ, સુવ્યવસ્થિત ભણીએ. મિત્રો, હું જે ભણાવી રહ્યો છું એ મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ ભણાવી રહ્યો છું. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ મિત્રો અવશ્ય કરજો. પરંતુ કોરોનાના આવા કપરા કાળમાં આપણે સૌ ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને સતત અભ્યાસમય રહીએ એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય.